गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा मार्च महीना में लेवायेली धोरण 12 सामान्य प्रवाहनी परीक्षानु आज परिणाम जाहिर करवामां आव्युं छे। शिक्षण बोर्ड की वेबसाइट www.gseb.org पर आज सवारे 8 कलाके परिणाम जाहिर करवामां आव्युं छे। जे मुजब आ वर्षे 73.27% परिणाम आव्युं छे। गया वर्ष करता 13.16% परिणाम ओछुं छे। सौथी वधु कच्छ जिल्लानुं परिणाम 84.59% जाहिर थयुं छे, ज्यारे सौथी ओछुं दाहोद जिल्लानुं परिणाम 54.67% जाहिर थयुं छे। 311 સ્કૂલોનું 100% પરિણામ આવ્યું છે। આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓ વધુ પાસ થઈ છે। વિદ્યાર્થીઓનું પરિણામ 67.03%, જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 80.49% આવ્યું છે। પરીક્ષા કેન્દ્ર પ્રમાણે પરિણામ જોઈએ તો સૌથી વધુ ધરાવતું કેન્દ્ર વાગધ્રાનું 95.85% જાહેર થયું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢ બારિયાનું 36.28% જાહેર કરવામાં આવ્યું છે। પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે। ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવાના અવસરે તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું। બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં અગત્યનું સ્થાન ધરાવે છે। વિદ્યાર્થી તેના સ્વપ્ન સાકાર કરવા માટે તેમજ ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે સખત પરિશ્રમ અને પ્રતિબદ્ધતા દાખવી ઉચ્ચ પરિણામ મેળવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે। ગુજરાત અને દેશના વિકાસમાં સહભાગી બનશો તેવો મને વિશ્વાસ છે। સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અમારા તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે મારા ગુજરાતના પરીક્ષામાં ઉત્તીર્ણ ન થનાર વિદ્યાર્થી મિત્રોને સાંત્વના પાઠવું છું અને એમને હિંમત હાર્યા વગર અને ધૈર્ય ગુમાવ્યા વગર પુનઃ પરીક્ષાઓની તૈયારી કરવા માટે અપીલ કરું છું અને એમને પણ એમના ભવિષ્યની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવું છું। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે 482 કેન્દ્રો ઉપર પરીક્ષાઓ લેવામાં આવેલી। કુલ નિયમિત વિદ્યાર્થીઓ 4,78,298 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા। એ પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા અને એ પૈકી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। એટલે કે ચાલુ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27% જાહેર કરવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં 13% ઓછું પરિણામ છે। આ પરિણામ જે છે એ માસ પ્રમોશનના આધારે આપણે આ જોઈ શક્યા છીએ। વિદ્યાર્થીઓ ગત વર્ષે 2,91,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, ચાલુ વર્ષે 3,49,000 વિદ્યાર્થીઓ, એટલે 58,000 જેટલા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોવાને કારણે પરિણામ ઉપર થોડી અસર જોવા મળી છે। વિદ્યાર્થીનું એટલે કન્યાઓનું પરિણામ 80.89% છે, 80.39% છે, એની સામે કુમારોનું પરિણામ 67.03% છે। ગુજરાતી માધ્યમની શાળાઓનું પરિણામ 72.83% અને અંગ્રેજી માધ્યમની શાળાઓનું પરિણામ 79.16% છે।